नमस्कार विद्यार्थी मित्रों, शास्त्री स्वामी धर्मप्रसाद दासजी कॉलेज ऊना आपनु हार्दिक स्वागत करे छे। SYBA सेमेस्टर 4 विषय मनोविज्ञान पेपर नंबर 9 रोग अने उपचारनु मनोविज्ञान एमनी अंदर आपणे आजे एकम 5 भारतीय उपचार विधि विषय आपणे अभ्यास करवाना छीए। बराबर, એમની અંદર યોગ વિશેનો આખો આ ચેપ્ટર છે કે કોઈ પણ વ્યક્તિ છે એને જ્યારે માનસિક સંતુલન ગુમાવી બેસેલો હોય, બરાબર, અથવા કોઈ મનોવિકૃતિ ઉત્પન્ન થયેલી હોય, કોઈ માનસિક રોગ ઉત્પન્ન થયેલો હોય, એવા સમયે યોગ આધારે અને યોગ કરવાથી કેવી રીતે એનામાં માનસિક રોગ છે કે એનું નિવારણ લાવી શકીએ, મનોવિકૃતિનું નિવારણ લાવી શકીએ, માનસિક સ્વાસ્થ્યને સારું કરવા માટે યોગ છે કેવી રીતે ઉપયોગી છે એ વિશેનું આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે। આપણે મિત્રો જોઈએ છે કે ભાઈ 21 જૂન છે અને વિશ્વ આખાએ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। બરાબર, એમને સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર સૌ પ્રથમ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વિચાર મૂક્યો અને 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું। પરંતુ શા માટે 21 જૂન છે એને જ પસંદ કરવામાં આવી, કેમ બીજી તારીખને પસંદ કરવામાં ન આવી? તો કે સામાન્ય રીતે ભૌગોલિક રીતે જોઈએ તો એવું કહેવાય છે કે 21 જૂન છે એ વર્ષનો સૌથી લાંબો દિવસ કહેવામાં આવે છે, એટલા માટે થઈને 21 જૂન છે અને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે। છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ કે કેટલાક સમયથી આપણે જોઈએ તો યોગ તરફ લોકો પાછા વળે છે। આપણે દાખલા તરીકે આ કોવિડનો સમય છે અત્યારે, તો એમાં પણ આપણે કેટલીક જૂની આયુર્વેદ શાસ્ત્ર હતું કે એના તરફ આપણે વળ્યા છીએ। બરાબર, આયુર્વેદ તરફ આપણે વળેલા છીએ કે ભાઈ કોવિડથી બચવા માટે આપણે ઉકાળા આયુર્વેદિક ઉકાળાઓ પીએ છીએ કે જેના કારણે આપણી ઇમ્યુનિટી વધારે પડતી મજબૂત બને, તો એની જેમ જ એક યોગ પણ છે જોડાયેલું છે કે યોગના કારણે પણ આપણી ઇમ્યુનિટી પણ સારી થાય છે અને કેટલુંક માનસિક સ્વાસ્થ્ય પણ આપણું સારું રહે છે। બરાબર, પરંતુ આપણે યોગની અંદર એના અંગો બતાવેલા છે કે તબક્કાઓ કહીએ, એના મુખ્ય 8 તબક્કાઓ બતાવેલા છે, એ બધા વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ યોગની વ્યાખ્યા। યોગ એ માનસિક અને નૈતિક મૂલ્યો સંબંધી શિક્ષણ છે, વ્યક્તિની છુપી શક્તિઓને સંતુલિતપણે સુધારવાની અથવા વિકસાવવાની એક પદ્ધતિ છે, તે પોતાની જાતને સંપૂર્ણપણે જાણવાના સાધન પૂરા પાડે છે। સંસ્કૃત શબ્દ યોગનો શબ્દસહ અર્થ યોગ થાય છે, આથી યોગને વ્યક્તિની આત્માના સર્વવ્યાપી ભગવાનની પરમાત્મા સાથેના જોડાણ એક સાધન તરીકે પરિભાષિત કરવામાં આવે છે। મહર્ષિ પતંજલિ અનુસાર મનની ચંચળતાને શાંત પાડવા માટે યોગ હોય છે। જો યોગ છે એના દ્વારા મનની ચંચળતા છે, કેમ કે માણસનું મન છે કેવું છે તો કે ચંચળ છે। માણસના મનની અંદર અનેક પ્રકારના વિચારોનું હલનચલન થતું રહેતું જોવા મળતું હોય છે। બરાબર, પરંતુ આ ચંચળતાને શાંત પાડવા માટે મહર્ષિ પતંજલિ નામના જે ઋષિ છે કે એમણે યોગ ઉપર ભાર મૂક્યો છે કે ભાઈ યોગ દ્વારા મનની ચંચળતા છે એને શાંત પાડી શકાય છે, અને યોગ શબ્દ છે સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે। યોગ છે એ માનસિક અને નૈતિક મૂલ્ય સંબંધી શિક્ષણ તરીકે તેને ઓળખવામાં આવે છે, કે માણસની માનસિકતા જો કોઈ માણસ ગુમાવી બેસેલો હોય અથવા તો માણસની માનસિકતાને સારી એવી કરવી હોય, સારા વિચારો લાવવા હોય, તો એના માટે યોગ છે કે જે એક પાયાનું માધ્યમ તરીકે એને જોવામાં આવે છે। માણસની કેટલીક નૈતિકતા કે માણસના કેટલાક મૂલ્યો તો આ પણ યોગ સાથે જોડાયેલું છે। એટલે વ્યક્તિની અંદર રહેલી કેટલીક છુપી શક્તિઓ છે કે જેને બહાર લાવવા માટેની અથવા તો એને વિકસાવવા માટેની એક પદ્ધતિ, જેને આપણે યોગ તરીકે ઓળખી શકતા હોઈએ છીએ। બરાબર, જેને આપણે યોગ તરીકે ઓળખી શકતા હોઈએ છીએ। હવે જોઈએ યોગનો પરિચય। ભારતવર્ષમાં અત્યંત પ્રાચીન કાળથી યોગા અભ્યાસ કરવાની પદ્ધતિ પ્રચલિત છે। આજથી હજારો વર્ષ પહેલાં આપણા ઋષિમુનિઓએ માત્ર લોકકલ્યાણના હેતુથી યોગ વિદ્યાનું સર્જન કર્યું હતું। યોગનું સ્વરૂપ ખૂબ જ વ્યાપક છે અને આથી તેને કોઈ એક પરિભાષામાં બાંધી શકાય નહીં। યોગ એ સંસ્કૃત શબ્દ છે જે યુજ ધાતુ પરથી બનેલો છે, જેનો અર્થ જોડાણ કે સંધાન થાય છે।
योग द्वारा आत्मा अने परमात्मानु जोड़ाण थाय छे। योगना योगने कर्मोमां कुशलता, चित्तनी वृत्तिओनो निरोध अने सत्यनी प्राप्ति माटेनी साधन पद्धति पण कहेवामां आवे छे। योग ए मनुष्य व्यक्तित्वने संपूर्ण स्वरूपमां संपूर्ण रूपमां संकलित करवानुं एक सुव्यवस्थित विज्ञान छे। योग विद्या वेदों जेटली ज अति प्राचीन छे। वेदोमां પણ યોગ વિદ્યાનો ઉલ્લેખ જોવા મળે છે। યોગ વિદ્યા એક જીવંત વિદ્યા છે। યોગને અધ્યાત્મનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે। જો ભારત વર્ષની અંદર જોઈએ તો અતિ પ્રાચીન કાળથી યોગ ઉપર ભાર મૂકવામાં આવે છે કે જે તે સમયે આપણા ઋષિ મુનિઓ હતા આજથી હજારો વર્ષ પહેલાં, તો એણે પણ લોક કલ્યાણના હેતુ માટે અને લોક કલ્યાણના હેતુથી યોગ વિદ્યાનું સર્જન છે એ આજથી હજારો વર્ષ પહેલાં કરેલું જોવા મળે છે। કે પહેલાં શિક્ષણ આપવામાં આવતું તો પણ એની શરૂઆત છે એ ઋષિ મુનિઓ દ્વારા યોગથી કરવામાં આવતી। એટલે યોગનું સ્વરૂપ છે એ ખૂબ વ્યાપક છે, એની કોઈ ચોક્કસ એક જ પરિભાષા છે એ બાંધી શકાતી નથી યોગ માટે। પરંતુ હમણાં મેં એની વ્યાખ્યામાં જોયું એ પ્રમાણે કે યોગ છે એ સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે અને યુજ ધાતુ છે એના ઉપરથી યોગ શબ્દ છે એ બનેલો જોવા મળે છે। પરંતુ યુજનો અર્થ શું થાય? તો કે જોડાણ અથવા સંધાન, કે એકબીજી વ્યક્તિઓને અથવા તો એકબીજા શરીરના સ્નાયુઓને યોગ દ્વારા જોડાણ એનું થતું હોય છે એવું આપણે કહી શકીએ, અથવા એવું પણ કહી શકીએ કે યોગ દ્વારા આત્મા અને પરમાત્માનું જોડાણ, યોગ દ્વારા આત્મા અને પરમાત્માનું જોડાણ થાય છે। એટલે યોગને કર્મોની કુશળતા તરીકે પણ ઓળખવામાં આવે છે, સત્યની પ્રાપ્તિ માટેની પણ સાધન પદ્ધતિ તરીકે પણ યોગ છે એને ઓળખવામાં આવે છે। એટલે યોગ છે એ મનુષ્યના વ્યક્તિત્વને સંપૂર્ણ રૂપમાં સુવ્યવસ્થિત કરવાનું વિજ્ઞાન છે। યોગ દ્વારા માણસનું વ્યક્તિત્વ છે એનું ઘડતર થાય છે અને વ્યક્તિત્વને સંકલિત કરવાનું અને સુવ્યવસ્થિત કરવાનું એક વિજ્ઞાન એટલે યોગ। યોગ વિદ્યા છે તો આપણા પ્રાચીન વેદો છે, આપણા મુખ્ય ચાર વેદ બરાબર, તો આ ચાર વેદ છે તો એમની અંદર પણ યોગ ઉપર યોગનો ઉલ્લેખ છે એ કરવામાં આવેલો છે। યોગ વિદ્યાનો ઉલ્લેખ છે એ જોવા મળે છે એમની અંદર પણ બરાબર। ચાર વેદો આપણે જોઈએ તો કે ભાઈ એક છે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ બરાબર, આવા જે વેદો છે બરાબર, તો એમની અંદર પણ યોગ વિદ્યા ઉપર એનો ઉલ્લેખ છે જોવા મળે છે। એટલે જીવન યોગ એક જીવંત વિદ્યા તરીકે પણ એને સ્વીકારવામાં આવેલું છે અને યોગને એક અધ્યાત્મના વિજ્ઞાન તરીકે પણ એને ઓળખવામાં આવે છે બરાબર। કે આધ્યાત્મિક શક્તિઓ છે એ પણ યોગની અંદર પડેલી છે અને યોગ દ્વારા માણસનું એક ડેવલપમેન્ટ, એક વિકાસ એ થતું હોય છે અને આધ્યાત્મિકતા તરફ માણસને પાછો વાળવો, માનસિક સ્વાસ્થ્ય માણસનું સારું એવું બની શકે, કેટલીક વિકૃતિઓમાંથી માણસ બહાર નીકળી શકે એના માટે પણ યોગ છે એ જરૂરી જોવા મળે છે। એટલે મહર્ષિ પતંજલિ છે તો અહીંયા યોગ સૂત્રની અંદર શરીર, મન અને પ્રાણની શુદ્ધિ માટે યોગના મુખ્ય આઠ અંગો સૂચવ્યા છે, જેને અષ્ટાંગ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર। આ આઠ અંગોને આપણે જોઈએ તો કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ બરાબર। તો આની સમજૂતી આપણે આવતા વિડીયોની અંદર મેળવીશું। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ।